नमस्कार विद्यार्थी मित्रों, एबीसी क्लासेस गांधीनगर नामनी यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक स्वागत छे। पास थवानी पंचामृत नामनी सरस मजानी आपणे सीरीज चालू करी छे। एमां तमने दरेक विषयना 10 वीडियो मळशे, एटले के गणितना 10, इंग्लिशना 10, सामाजिक विषयना, एवी रीते बधा ज विषयना तमने 10-10 वीडियो मळशे अने ए तमने पास थवानी अंदर मददरूप थशे। अंग्रेजी विषय की बात करिए तो एनी अंदर हूँ दर वीडियो में एक नवो टॉपिक लईने आवीश अने तमने शीखवीश कि आ टॉपिक केवी रीते बोर्ड की परीक्षा में लखी शकाय, परिपूर्ण करी शकाय, जेथी करीने तमारा ए जे पास थवा माटेना 26 गुण जे छे ए तमे आसानी थी लावी शको। सो आजनो आपणो मस्त मजानो टॉपिक छे जे 4 गुणनुं पूछाय छे बोर्ड की परीक्षा में, जे छे नॉन वर्बल टेक्स्ट। सादी भाषा में कहीए तो नॉन वर्बल टेक्स्ट शू है एनी थोड़ी माहिती आपूँ। तो एमां एक कोठो आपवामां आवे, एटले के तमे जोयुं हशे एक बॉक्स आपवामां आवे, एमां आवी रीते आलेख पण आपी शके, स्तंभालेख पण आपी शके, आवो पाई चार्ट पण तमने आपी शके, दाखला तरीके रेलवे ने टिकीट पण आपी शके, बैंकनो चेक पण आपी शके, करियाणानुं बिल आपी शके, न्यूज़पेपरनुं बिल आपी शके, कोई खेलाड़ीए केटला रन कर्या, केटली सदी फटकारी, बराबर छे, एनू पण आपी शके, कोई विद्यार्थी अथवा तो अलग अलग विद्यार्थीओ अलग अलग विषयनी अंदर केटला मार्क्स मेळव्या, सो आवो कोई पण प्रकारनो नॉन वर्बल डेटा आपी शके छे। नॉन वर्बल डेटा एटले शू छे, मानी लो के तमे बस स्टेन्डे गया, रेलवे स्टेशने गया, अथवा तमारी शाळानुं तमे जो टाइम टेबल होय, एमां आखी शाब्दिक माहिती करता एक ओछी माहितीमां आखी माहिती रजू करी शकाय। એમાંથી તમને પ્રશ્ન પૂછે અને તમારે એની અંદરથી જ જોઈ અને જવાબ આપવાનો હોય છે। તો આપણે મસ્ત મજાના આ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ। નોન વર્બલ ટેક્સ્ટ નામ છે, તમે ધ્યાનથી જુઓ બાળ મિત્રો। તો ઘણીવાર છે ને બાળકો સૂચનાને ધ્યાનમાં નથી લેતા, સૂચનામાંથી પણ પ્રશ્ન બને છે, સૂચનામાંથી પણ આપણે જવાબ લખવાનો આવી શકે છે, એટલે એવી ભૂલ બિલકુલ કરવી નહીં। હવે ધ્યાનથી તમે જુઓ સૂચના શું છે, સ્ટડી ધ ફોલોઈંગ ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। આ ગ્રાફ જે છે પાઈ ચાર્ટ એનો અભ્યાસ કરો અને પ્રશ્નના જવાબ આપો। તો અહીંયા શું કહે છે કે હિયર, એટલે કે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો તમને સમજાશે, મિસ્ટર શર્માસ એન્યુઅલ ઇન્કમ ઇઝ 1,00,000 રૂપીઝ। અહીંયા મિસ્ટર શર્માની વાર્ષિક આવક જે છે એ 1,00,000 રૂપિયા આપીશ, ઓકે, તમે અહીંયા જોઈ શકો છો। અને અલગ અલગ કલર વિઝન પણ દ્વારા આપણે સમજીશું, હાલાકી પરીક્ષાની અંદર તમને બ્લેક એન્ડ વ્હાઈટ ટાઈપનું આપશે, પણ આપણે અહીંયા વિશેષ રીતે આને સમજી શકીએ। તો ધ્યાનથી જુઓ, અહીંયા કલર આપ્યો છે બ્લુ કલર જે છે એજ્યુકેશન, એજ્યુકેશનની અંદર તમે ધ્યાનથી જુઓ તો આપણને 20 લખેલા દેખાય છે, ઓકે। ત્યારબાદ ફૂડની અંદર તમે જુઓ તો રેડ કલર છે ફૂડ, એમાં આપણને 25 દેખાય છે। ત્યારબાદ ફૂડ પતી ગયું પછી સેવિંગ, સેવિંગમાં તમે જુઓ તો સેવિંગની અંદર તમને 15 દેખાય છે, ઓકે। ત્યારબાદ આપણે જોઈએ અહીંયા હાઉસ હોલ્ડ, ઘર વખરીની વાત કરીએ અહીંયા તો આપણને 30નો આંકડો દેખાય છે, તમે જોઈ શકો છો હાઉસ હોલ્ડ, ઓકે। અને ત્યારબાદ અહીંયા હેલ્થની વાત કરે, ઓકે, તો હેલ્થની અંદર આપણને 10નો આંકડો દેખાય છે। તમે આનો સરવાળો કરો, 20+25+15+30+10, એમ ટોટલ સરવાળો જે છે એ 100 થતો હશે, ઓકે। સો આવા પ્રકારનો ડેટા આપે, અહીંયા મિસ્ટર શર્માની વાર્ષિક આવક છે અને ક્યાં ક્યાં એ ખર્ચ કરે છે, એક્સપેન્ડિચર એટલે એનો મતલબ થાય છે ખર્ચ ક્યાં ક્યાં કરે છે, એની આપણને માહિતી આપવી છે। હવે પ્રશ્ન કેવી રીતે પૂછાય છે વગેરે વગેરે, તો આપણને અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ, આ ડેટા શેના વિશેનો છે, તો કે ધીસ ડેટા ઇઝ અબાઉટ એન્યુઅલ એટલે કે વાર્ષિક એક્સપેન્ડિચર ઓફ મિસ્ટર શર્મા, મિસ્ટર શર્માનો વાર્ષિક જે ખર્ચ છે એ અહીંયા દર્શાવવામાં આવ્યો છે। હવે તમને આમાંથી વિદ્યાર્થી મિત્રો શું પૂછશે કે મિસ્ટર શર્મા સૌથી વધારે ખર્ચ કોના ઉપર કરે છે, તો કે અહીંયા જોવા જઈએ સૌથી વધારે ટકાવારી કોની છે, અહીંયા 30 હાઉસ હોલ્ડ ઉપર। એવી રીતે બીજો પ્રશ્ન પણ પૂછશે કે સૌથી ઓછો ખર્ચ શેના ઉપર કરે છે, તો કે 10% બરાબર હેલ્થ ઉપર,
बराबर। तो आवा प्रकार प्रश्न जे छे ए पूछाता होय छे। ओके, तो ध्यान थी ए प्रश्न तमे जोजो। हाउ मच रूपीज डज मिस्टर शर्मा स्पेन्ड ऑन एज्युकेशन। जो एज्युकेशन ऊपर केटला रुपया खर्च करे छे, तो आपणे अहींया जोईए तो एज्युकेशन में 20 लखेला छे। 20 माने तो 20,000। કેમ કે 20,000, 25,000, 15,000, 30,000, 10,000 બરાબર 1,00,000। તો 1,00,000 આપણને અહીંયા સૂચનામાં આપેલા જ છે। તો આવા પ્રકારનું પૂછાય તો ગભરાવાનું નહીં, આપણે શૂન્ય લગાવી દેવાનો। ખ્યાલ આવ્યો? તમે અહીંયા જોઈ શકો। તો અહીંયા આપણે લખીશું મિસ્ટર શર્મા સ્પેન્ડ્સ 20,000 રૂપીઝ ઓન એજ્યુકેશન। એવી રીતે તમને પૂછશે કે વોટ ઇઝ ધ એન્યુઅલ ઇન્કમ ઓફ મિસ્ટર શર્મા, મિસ્ટર શર્માની વાર્ષિક આવક કેટલી છે। તો આ પ્રશ્નનો જવાબ સૂચનામાં આપેલો છે, એટલે હું તમને કહેતો હતો કે બાળ મિત્રો, સૂચનાને ક્યારે અવગણવી નહીં। અહીંયા આપેલું છે કે હિયર મિસ્ટર શર્માસ એન્યુઅલ ઇન્કમ ઇઝ 1,00,000 રૂપીઝ, તો આપણો જવાબ ત્યાં જ મળી જાય છે। ત્યારબાદ તમને પૂછશે કે હાઉ મચ રૂપીઝ ડઝ મિસ્ટર સ્પેન્ડ, મિસ્ટર શર્મા સ્પેન્ડ ઓન ફૂડ એવરી યર, ફૂડ ઉપર કેટલા ખર્ચે છે। તો 25% પ્રમાણે 25,000। અને મિનિમમ પૂછે તો મિનિમમ હેલ્થ ઉપર, મેક્ઝિમમ કોના ઉપર, તો આવા પ્રકારનો ડેટા આવે તો આવું બધું ધ્યાન રાખવું। બીજો તમને એક ડેટા બતાવું છું, તમે ધ્યાનથી જુઓ। ઓકે, સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, ધ્યાનથી જોજો બાળ મિત્રો શું કહે છે। કેશ મેમો એવું લખેલું છે, ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, પ્રોવિઝન સ્ટોર એટલે કરિયાણાની જે દુકાન હોય એની વાત કરે છે। ઓકે, શ્રી શ્રીમતી રેખાબેન પટેલ, અહીંયા નંબર છે 1, 2, 3, 4। અહીંયા પર્ટિક્યુલર્સ એટલે વસ્તુના નામ છે, અમૂલ ઘી, તમે ધ્યાનથી જુઓ એમણે અમૂલ ઘી કેટલું ખરીદ્યું, એ ધ્યાનથી જોજો। જો અમૂલ ઘી લખે છે, અમૂલ ઘી ખરીદ્યું 1 કિલો, કેટલા રૂપિયા, 260 રૂપિયા। એવી રીતે એમણે અહીંયા રસના પાવડર ખરીદ્યો 500 ગ્રામ, 500 ગ્રામના કેટલા રૂપિયા, 105 રૂપિયા। એવી રીતે એમણે કોફી ખરીદી 50 ગ્રામ, કેટલા રૂપિયા, 60 રૂપિયા। એવી રીતે એમણે પાર્લેજી ખરીદ્યા કેટલા, 400 ગ્રામ, કેટલા રૂપિયા, 20। એમનું ટોટલ બિલ કેટલું બન્યું, 445 રૂપિયા। મુકુલ પરીખ સિગ્નેચર એટલે કે જે વેચનાર છે એની અહીંયા માહિતી આપી। ઓકે, સો આપણને હવે આના વિશે સરસ મજાના પ્રશ્ન પૂછે, એના આપણે જવાબ આપવાના થાય છે। તો તમે ધ્યાનથી જુઓ, પ્રશ્ન શું પૂછ્યો, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર, આ દુકાનનું નામ શું છે। તો આપણને લખેલું જ છે ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, તો જવાબ આપણે કેવી રીતે લખશું કે ધ સ્ટોર નેમ ઇઝ ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, ક્લિયર। પછી કહે છે હુ ઇઝ ધ બાયર, બાયર કોણ છે, બાયર એટલે ખરીદનાર, તો અહીંયા પણ એનું નામ આપેલું જ છે રેખાબેન પટેલ લખેલું છે, તો આપણે શું લખશું, રેખાબેન ઇઝ ધ બાયર, અથવા તો ધ બાયર ઇઝ રેખાબેન, કોઈ પણ રીતે લખી શકાય છે, સંકુચિત માનસિકતા રાખવી નહીં। ઓકે, તો આ જે છે એકદમ આસાન કક્ષાનો ટોપિક છે। ઓકે, ત્યારબાદ તમને પૂછશે કે હાઉ મચ ડીડ ધ બાયર બાય અમૂલ ઘી, બાયર એટલે કે ખરીદનારે અમૂલ ઘી કેટલું ખરીદ્યું, તો એ પણ તમને અહીંયા આપેલું છે કે અમૂલ ઘી 1 કેજી ખરીદ્યું। તો બાળમિત્રો, મારો કહેવાનો મતલબ એવું છે કે તમે સમજો આવા પ્રકારના ટોપિકને। ઓકે, સો એવામાં તમને રસના પાવડર કેટલો ખરીદ્યો એનો પણ તમને પ્રશ્ન પૂછી શકે, કોફી કેટલી ખરીદી, પાર્લેજી કેટલા ખરીદ્યા, અથવા તો અમૂલ ઘીની કિંમત કેટલી હતી, રસના પાવડરની કિંમત કેટલી, કોફીની, પાર્લેજીની ટોટલ બિલ કેટલું, આવા પ્રકારના બધા પ્રશ્નો તમને આમાં પૂછશે અને તમારે અંદરથી જોઈને જ જવાબ આપવાના છે। ઘણા બાળ મિત્રોને એવું હોય કે સર, અમારે તો હજી ગ્રામરના ટોપિક જે છે અમુક ભણવાના પણ બાકી છે, અમારું તો રિવિઝન પણ અત્યારે પૂરું નથી થઈ રહ્યું ને, ઘણી બધી મુશ્કેલીઓ છે અને અભ્યાસમાં કચાશ રહી ગઈ છે, તો પણ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી।
તમારા માટે એક મસ્ત મજાના સમાચાર છે. ધોરણ 10 માટે આજથી ક્રેશ કોર્સ શરૂ થઈ રહ્યો છે. હું તમને આહવાન કરું છું કે આ ક્રેશ કોર્સની અંદર જોડાઓ, તમારી બધી મુશ્કેલીઓ હલ થઈ જશે. એટલે કે ક્રેશ કોર્સ છે શું? વિદ્યાર્થી મિત્રો, આ લાઈવ કોર્સ રહેશે. રાત્રે 6:45 લઈ, એટલે કે 7 વાગ્યા આસપાસથી લઈ અને છેક 12 વાગ્યા સુધી આ કોર્સ તમારો ચાલશે. લાઈવ એટલે કે ધોરણ 10ના તમામ વિષયોનું, સંપૂર્ણ અભ્યાસક્રમનું અમે રિવિઝન કરાવવાના છીએ. અંગ્રેજી ગ્રામર તમને ફરીથી આખું શીખવાડવાના છીએ. 32 દિવસમાં આખું કામ તમને અમે તમામ કરીને આપીશું. એની સાથે સાથે અમારું પોતાનું સાથી પેપર સેટની PDF ફ્રી આપીશું. બધા જ વિષયના વિડીયો રેકોર્ડિંગ પણ અમે તમને ફ્રી આપી દઈશું. તમને IMP આપીશું, અલગ અલગ ટ્રિક્સ આપીશું અને ઘણી બધી રીતે મદદરૂપ થઈશું. તમારી ડિફિકલ્ટી છે એનું અમે સોલ્યુશન પણ કરી આપીશું, તમે જોઈ શકો છો. ઓકે, અગર તમે આની અંદર જોડાવા ઈચ્છતા હો તો આ નંબર ઉપર ફોન કરીને પણ વધારે માહિતી મેળવી શકો છો. 99244-0171. ઓકે, સો તમે જોઈ શકો છો. બીજું, યુટ્યુબની અંદર આપણી 3 સિરીઝો લોન્ચ થઈ ગઈ છે. મિશન 16 એટલે કે દરેક વિષયની અંદર જે સેક્શન A16 ગુણનો પૂછાય છે એના અમે 16 પ્રશ્નપત્ર આપવાના છીએ. રોજ 7-8-10 મિનિટનો વિડીયો જોવાનો. ગઈસાલ પણ અમે આ મિશન 16ની જગ્યાએ, ગઈસાલ 24 માર્ક્સનું હતું તો ટાર્ગેટ 24ની અમે સિરીઝ ચલાવી હતી. આ વખતે 16 માર્ક્સનું છે તો મિશન 16નું અમારી આ સિરીઝ ચાલી રહી છે. ગઈકાલે પણ 3 વિડીયો આવી ગયા છે, તમે જોયા જ હશે અને જોતા રહેજો, તમને બહુ જ મદદરૂપ થશે. પછી પાસ થવાનું પંચામૃત, આ જે વિડીયો આપણે આપી રહ્યા છીએ પાસ થવાના પંચામૃતને રિગાર્ડિંગ આપી રહ્યા છીએ. તો આવા દરેક વિષયના 10-10 વિડીયો તમને મળવાના છે. અને ક્રેશ કોર્સની મેં તમને હમણાં વાત કરી, બરાબર છે? તો આનાથી તમારું રિઝલ્ટ પણ ઇમ્પ્રુવમેન્ટ સારું એવું થશે. તમે જોઈ શકો છો, આ અમારું ABC ક્લાસીસ છે, સેક્ટર 24 ખાતે આની બ્રાન્ચ છે, બરાબર છે? એ પણ તમે ગૂગલ ઉપર સર્ચ કરીને ખરાઈ કરી શકો છો. ત્યારબાદ આગળ વધીએ આપણે. અમારી પાસે ઉપલબ્ધ ધોરણની તમને વાત કરું તો ધ્યાનથી જોજો. ધોરણ 11-12 સાયન્સ, જી, નીટ, બોર્ડ, ગુજકેટ બધું જ કરાવીએ છીએ. ઓનલાઈન ઓફલાઈન તમામ એની અંદર આવી ગયું. ત્યારબાદ ધોરણ 11-12 કોમર્સ પણ ઓનલાઈન ઓફલાઈન બંને ચાલે છે. ત્યારબાદ અહીંયા ધોરણ 10ની વાત કરીએ, 9-10 ઓનલાઈન ઓફલાઈન છે. અને બાકીના ધોરણ 4-8 પ્રાથમિક વિભાગ પણ છે કે જે ફક્ત ઓફલાઈન છે, એનું અમે ઓનલાઈન આપી રહ્યા નથી. આ બધું જ અમારું ચાલી રહ્યું છે. ધ્યાનથી જોજો. ક્રેશ કોર્સ વિશે, દરરોજ 5-6 કલાક લાઈવ રહેશે. 7/12/2023 થી 11/3/2023 સુધી આ ચાલુ થશે. ગઈકાલે વાલી મિટિંગ હતી, આજથી શરૂ થવાનો છે. ઓકે, અને બોર્ડની પરીક્ષા સુધી અમે તમને ડિફિકલ્ટી સોલ્યુશનમાં મદદ કરીશું. ઓકે, છેક બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી. તો બેનિફિટ શું થશે કે રોજનું કામ તમારું રોજ થશે, એટલે આખો અભ્યાસક્રમ તમને ફરીથી વ્યવસ્થિત સમજાશે. અમે સંપૂર્ણ અભ્યાસક્રમનું તમને રિવિઝન કરાવવાના છીએ. બીજું કે તમારી બધી જ ડિફિકલ્ટી જે છે એ સોલ્વ થઈ જશે. અને અંતિમ દિવસોમાં પ્રોપર પ્લાનિંગ સાથે કરેલી મહેનત જે છે ને એ ખૂબ ફાયદાકારક નીવડતી હોય છે. એટલે ક્રેશ કોર્સનો તો લાભ લેવાનું બિલકુલ ચૂકતા નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે કોણ કોણ જોડાઈ શકે, તો જે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર હોય એ જોડાઈ શકે છે. બીજું કે જે વિદ્યાર્થીઓને પહેલી અને બીજી પરીક્ષા કરતાં બોર્ડમાં પરિણામ સુધારવું હોય એ પણ જોડાઈ શકે છે. અને ત્રીજું કે નાની નાની ભૂલોના કારણે ગુણ કપાઈ જાય છે અને પૂરા ગુણ લાવવા ચૂકી જાય છે, તો આ ક્રેશ કોર્સ તમારા માટે છે. ખાસ 200 રૂપિયા આની ફીસ છે, એટલે કે એક વિષય દીઠ 199 રૂપિયા આની ફીસ છે. સમથિંગ બધા વિષયની 1200 આસપાસ રૂપિયા ફીસ છે અને બહુ જ નોમિનલ ફીસ છે, હેને? આટલી વસ્તુ તમને મળશે, સંતોષની પૂરી ગેરંટી છે. ગઈસાલના વિદ્યાર્થીઓના વિડીયો પણ તમે જોઈ શકો છો, એમના રિવ્યૂ જોઈ શકો છો, એ ખાતરી કરો. ત્યારબાદ આજે જોડાઓ. નંબર આપું છું 99244-0171. નંબર ઉપર કોલ પણ કરી શકો છો તમે હેલ્પ માટે. અને અમારા ક્લાસની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને લખો ABC ક્લાસીસ ગાંધીનગર, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે ફીસ પેમેન્ટ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છીએ, આજે શરૂ થઈ રહ્યો છે, છેલ્લો ચાન્સ છે, ઝડપથી જોડાઈ જજો. આ ક્રેશ કોર્સ વિશેની તમને સંપૂર્ણ માહિતી મેં આપી દીધી. આપણા ટોપિક તરફ આગળ વધીએ તો નોન વર્બલ ટેક્સ્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આવી રીતે અલગ અલગ તમને આપવામાં આવશે. પછી કહે છે, હુ ઇઝ ધ બાયર? રેખાબેન ઇઝ ધ બાયર.
કેટલું અમૂલ ઘી ખરીદ્યું 1 કિલો, પછી વિચ આઇટમ્સ ડીડ ધ બાયર બાય ફ્રોમ ધ સ્ટોર, કઈ કઈ આઇટમ ખરીદી, તો એના નામ લખવાના આપણે, અમૂલ ઘી, રસના પાવડર, કોફી, પાર્લેજી વગેરે વગેરે. બીજું હજી એક ડેટા તમને બતાવું, કેવા કેવા પ્રકારના ડેટા પૂછાય. જો અહીંયા એક તમને આપેલો છે ગ્રાફ. હવે ગ્રાફની અંદર આપણે સમજવું પડે ઘણી વાર. જો તમે આ બાજુ જોશો તો 0, 20, 40, 60, 80, 100, 120 એવું આપેલું છે. નીચે જુઓ તો કિંજલ, ક્રિસા, યુગ અને અનુરાધા એમનો તમને ડેટા આપેલો છે. ઓકે, સો અહીંયા ધ્યાનથી તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે. જો ઇંગ્લિશ માટે બ્લુ કલર છે, આ બ્લુ કલર જે છે એ ઇંગ્લિશ માટેનું છે. બાજુમાં તમને સૂચના આપેલી જોઈએ અથવા તો એનો કોડ તમને આપેલો જોઈએ, એ પ્રમાણે જ તમારે વર્તવાનું હોય છે. પછી મેથ્સ માટે રેડ કલર છે, આ તમે જોઈ શકો છો, આ મેથ્સ માટેનો રેડ કલર છે. આપણે ડેટાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ, અને સાયન્સ બરાબર સાયન્સ માટે જોઈએ તો ગ્રીન કલરનો અહીંયા તમને સ્તંભ દેખાશે. ઓકે, તો કોણે કયા વિષયની અંદર કેટલા માર્ક્સ મેળવ્યા એના ઉપરથી તમને જે છે આ ટોપિક પૂછે છે. તો આવા પ્રકારના ટોપિક જે છે જે વિદ્યાર્થીઓને પાસ થવું છે એમણે બિલકુલ ચૂકવા નહીં. જો અહીંયા શું કહે છે, હુ હેઝ, હુ એટલે કોણે, હેઝ ગોટ લોએસ્ટ માર્ક્સ, કોણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા. તો હવે એના માટે તો બાળમિત્રો આપણે ગ્રાફ જોવો પડે. સૌથી ઓછો ગ્રાફ આ સ્તંભ જુઓ, આ જુઓ, આ જુઓ અને આ જુઓ. સૌથી ઓછો જે છે એ તમને કોનું દેખાય છે, સૌથી ઓછું જુઓ તમને કોનું દેખાય છે, ક્રિસા જે છે એનું. આમ બધી રીતે આપણે એનાલિસિસ કરીએ તો ક્રિસાનો ગ્રાફ આપણને ઓછો દેખાય. તો સૌથી ઓછા માર્ક્સ કોણે મેળવ્યા, ક્રિસાએ મેળવ્યા. તો આપણે ખાલી શું કરવાનું, હું વાળી વાક્ય રચનામાં હું કાઢી અને ક્રિસા મૂકી દેવાની, એટલે કે જે નામ હોય એ મૂકી દેવા, કે ક્રિસા હેઝ ગોટ લોએસ્ટ માર્ક્સ, ક્રિસા હેઝ ગોટ લોએસ્ટ માર્ક્સ. ક્લિયર? બહુ આસાન હોય છે, બરાબર. ત્યારબાદ છે હાઉ મેની સ્ટુડન્ટ્સ, કેટલા વિદ્યાર્થીઓ હેવ ગોટ 90%, એટલે કે 90% મેળવ્યા છે એન્ડ અબોવ માર્ક્સ, અને 90 કરતાં ઉપર મેળવ્યા છે. 90 અને 90 કરતાં ઉપર હોય એવા કેટલા વિદ્યાર્થી પૂછે છે. તો સૌથી પહેલાં આપણે ધ્યાનથી ચેક કરીએ તો અહીંયા 80 અને 100ની વચ્ચે 90ની વાત કરીએ તો એક અહીંયા આવે છે. ઓકે, અને બીજું જોવા જઈએ તો એક અહીંયા આવે છે. 90 અને 90 કરતાં કેટલા વિદ્યાર્થી થયા, એક આ થયા અને એક આ, બે વિદ્યાર્થી થયા. તો આપણને શું પૂછ્યું છે, હાઉ મેની સ્ટુડન્ટ્સ, કેટલા વિદ્યાર્થીઓ હેવ ગોટ 90% એન્ડ અબોવ માર્ક્સ. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ, તો કે 2 સ્ટુડન્ટ્સ. કેટલા? 2 સ્ટુડન્ટ્સ. 2 સ્ટુડન્ટ્સ હેવ ગોટ 90% એન્ડ અબોવ માર્ક્સ. તો બહુ જ સરળ કક્ષાના પ્રશ્નો રહેતા હોય છે. તમે આવા અલગ અલગ પ્રકારના ડેટા જે છે એનો અભ્યાસ કરી શકો છો, જે તમને પાસ થવામાં ખૂબ જ મદદરૂપ થશે. બીજું, હજી ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાની રીતનો વિડીયો લઈને પણ આવી રહ્યો છું, જે તમારા માર્ક્સ જે છે એ ખાસા તમને આપી શકશે અને પાસ થવાનો ડર તમને દૂર કરી દે. પછી કહે છે, વોટ ઇઝ ધ હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ માર્ક્સ સ્કોર્ડ, સૌથી વધારે માર્ક્સ સ્કોર્ડ કેટલા થયા છે. તો અહીંયા 100 એ આપેલું છે, સમથિંગ આપણે 98 જેટલા નિર્ધારિત થઈ શકે. તો હાઈએસ્ટ માર્ક્સ કેટલા છે, 98. પછી કહે છે, ઇન વિચ સબ્જેક્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ હેવ ગોટ 70% એન્ડ અબોવ માર્ક્સ, એવો કયો વિષય છે કે જેમાં 70 અને 70 કરતાં ઊંચા માર્ક્સ મેળવ્યા છે, એવો વિષય કયો છે. ઓકે, તો એવો કયો વિષય છે કે જેમાં 70 અને 70 કરતાં વધારે માર્ક્સ છે. તો આપણે નીચેથી ચાલુ કરીએ તો અહીંયા જો સાયન્સનું જુઓ તો સાયન્સમાં પણ 70 કરતાં વધારે હોય એવા કેટલા, જો અહીંયા 70 લાગુ પડે. ઓકે, તો સાયન્સની અંદર તમે જુઓ તો અહીંયા બી 70 કરતાં નીચા છે, મેથ્સમાં બી અહીંયા 70 કરતાં નીચા છે. એક ઇંગ્લિશ સબ્જેક્ટ એવો છે કે જેમાં 70 અને 70 કરતાં બધા વિદ્યાર્થીઓને વધારે છે. તો આપણને સબ્જેક્ટ પૂછ્યો છે તો આપણે એની અંદર શું લખીશું, ઇંગ્લિશ. તો અલગ અલગ રીતે તમને આવા સરસ મજાના પ્રશ્ન પૂછશે અને તમારે એનો જવાબ આપવાના હોય છે. હજી એક બીજો ડેટા બતાવું, એની અંદર તમે ધ્યાનથી જુઓ. પ્રશ્નો ઘણા બધા હશે, આવો એક આવી ગયો છે, આપણે બીજા પ્રકારનો કરીએ. ધ્યાનથી તમે જુઓ અહીંયા શું આપેલો છે, ડેટાને શાંતિથી સમજવાની કોશિશ કરવાની. જો હેપ્પી જર્ની, ટિકિટ નંબર A4076248, એવું ટિકિટ નંબર છે. ઇન્ડિયન રેલવે, વડોદરા જંક્શન ટુ અમદાવાદ જંક્શન વાયા નડિયાદ, અને તારીખ જે છે આપેલી છે 25/11/2009, સમય છે 12:58,
वेस्टर्न रेलवे, सेकेंड क्लास, सुपर फास्ट, 100 किमी अने 42 रूपीस, आवो आपने डेटा आपेलो छे। तो आपने जोता लागे छे कि आ रेलवे नी टिकीट छे, एटलू आपने ख्याल आवी गयो छे। ध्यान थी जोजो, है ना। तो आपने प्रश्न पूछे छे कि वॉट इज धीस डेटा अबाउट, आ डेटा सेना विषयनो छे। तो कि धीस इज अ रेलवे टिकीट, आ रेलवे टिकीट छे, सीम्पल। पछी पूछो पूछो कि वेन वॉज ध टिकीट इश्यूड, टिकीट क्यारे इश्यू थई। तो आपणे वेन थी प्रश्न पूछ्यो तो समय लखी देवानो, तारीख। ओके, द टिकीट वॉज इश्यूड ऑन, तारीख आगळ ऑन लगावानुं, 25th November 2009। पछी कहे छे हाउ फार, हाउ फार एटले केटलू दूर, हाउ फार डिस्टन्स બિટવીન ટુ જંકશન, બે જંકશન વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે। તો આપણને અંતર આપેલું જ છે, ઓકે, કેટલું આપેલું છે, 100 કિમી, કેટલું આપેલું છે, 100। તો આપણે અહીંયા લખવાનું કે ધ ડિસ્ટન્સ બિટવીન ટુ જંકશન ઇઝ 100 કિલોમીટર। ઓકે, પછી કહે છે કે હાઉ મચ ધ પેસેન્જર્સ, એટલે કે જે મુસાફરો છે, પેઇડ ફોર ધ ટિકિટ, એમણે ટિકિટ માટે કેટલા ચૂકવવા પડે। તો ટિકિટની અંદર આપણને આપેલા હતા, અહીંયા કેટલા રૂપિયા આપેલા છે, 42 રૂપિયા ચૂકવવા પડે, હા ને। તો આવા પ્રકારનો બધો ડેટા તમને આપેલો, કયા ક્લાસની છે, સેકન્ડ ક્લાસની છે, ટિકિટ નંબર શું છે, એ 40, 76, 24, 58, જે હોય આપણે અંદરથી જ માહિતી આપવાની છે। એટલે ગોખવા કરતાં વિષય વસ્તુને સમજશો તો વધારે સારી રીતે પાસ થવામાં સરળતા રહેશે। બીજો એક પ્રકારનો ડેટા તમને બતાવું, તમે અહીંયા જોઈ શકો છો શું આપેલું છે, સ્પોર્ટ્સ ક્લબ એવું લખેલું છે, અને અહીંયા લખ્યું છે મેમ્બરશીપ ફોર્મ, નામ પિયુષ ચૌધરી, એડ્રેસ સરનામું 58 કમલકુંજ સોસાયટી, અપોઝિટ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર। ત્યારબાદ છે ડેટ ઓફ બર્થ, એટલે કે જન્મ તારીખ, 26 માર્ચ 2005। ત્યારબાદ ફાધરનું નામ મહેન્દ્રભાઈ, ઓક્યુપેશન એટલે વ્યવસાય, ફાધરનો વ્યવસાય શું છે, તો કે ડૉક્ટર છે। મધર્સ નેમ, મધરનું નામ છે મીનાબેન, એમનું ઓક્યુપેશન શું છે, તો કે ટીચર, હે ને। ત્યારબાદ છે સ્ટડી, સ્ટાન્ડર્ડ 10, એટલે કે પિયુષ કયા ધોરણમાં ભણે છે, 10મા ધોરણમાં। હાઇટ કેટલી છે, 5 ફૂટ 5 ઇંચ, વજન કેટલું છે, 55 કિલો। હોબીઝ, એના શોખ શું છે, સ્પોર્ટ્સ, રીડિંગ, મ્યુઝિક। તો હવે તમે સમજી ગયા છો ટોપિક શું છે, કેવી રીતે પ્રશ્ન પૂછાય છે, હે ને। તો કે આ ડેટા સેના વિશેનો છે, વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ, હે ને। તો કે ધીસ ઇઝ અ મેમ્બરશીપ ફોર્મ, આ મેમ્બરશીપ ફોર્મ છે। હવે તમને બાળકો પ્રશ્ન કેવા પૂછશે કે આનું નામ શું, પિયુષ ચૌધરી, ફાધરનું નામ શું, તો કે મહેન્દ્રભાઈ, વોટ ઇઝ હિઝ ફાધર, એનું વ્યવસાય શું કરે છે, તો કે ડૉક્ટર, મધરનું નામ શું છે, મીનાબેન, એમનો વ્યવસાય શું, તો કે ટીચર છે, એ કયા ધોરણમાં ભણે છે, 10મા ધોરણમાં ભણે છે, હાઇટ કેટલી છે, 5 ફૂટ 5 ઇંચ, વેઇટ કેટલું છે, તો કે 55 કિલો, એના હોબીઝ કયા કયા છે, સ્પોર્ટ્સ, રીડિંગ, મ્યુઝિક, બરાબર। તો આવા પ્રકારના બધા પ્રશ્નો પૂછશે, પ્રશ્ન તમે જુઓ એટલે તમને ખબર પડી જશે કે વોટ ઇઝ પિયુષ ફાધર, પિયુષના ફાધર શું છે, તો કે પિયુષ ફાધર ઇઝ અ ડોક્ટર, ખ્યાલ આવે। ત્યારબાદ છે વોટ ઇઝ પિયુષ મધર નેમ, પિયુષની માતાનું નામ શું, મીનાબેન, ઇન વિચ સ્ટાન્ડર્ડ ડઝ પિયુષ સ્ટડી, પિયુષ કયા ધોરણમાં અભ્યાસ કરે છે, તો કે ઇન સ્ટાન્ડર્ડ 10। વોટ ઇઝ પિયુષ બર્થડેટ, બર્થડેટ કઈ છે, ઓકે। તો આવા બધા પ્રકારના પ્રશ્નો તમને પૂછશે, એટલે સંકુચિત ના થશો, કેમ કે આ નોન વર્બલ ડેટા છે, કોઈ પણ બહારથી જ પૂછાશે, એવું જરૂરી નથી કે તમારે ગ્રામરનો કે હું ચલાવું છું એમાંથી જ આપે, એટલે એવી સંકુચિત વિચારધારામાં જવું નહીં, ઓકે। બીજો એક ડેટા હજી તપાસ, એ તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો શું લખેલું છે, જુઓ, ગ્રાન્ડ ગાર્મેન્ટ સ્ટોર એવું લખેલું છે, ગ્રાન્ડ ગાર્મેન્ટ સ્ટોર, જેન્ટ્સ વિયર, લેડીઝ વિયર, ચિલ્ડ્રન્સ વિયર, ટ્રેડિશનલ એઝ વેલ એઝ ફેશનેબલ, બાય ટુ ગેટ વન ફ્રી, ઓફર ઓપન્સ ફોર 15 ડેઝ, નિયર વોટર ટેન્ક, અપોઝિટ રેલવે સ્ટેશન, મહાત્મા ગાંધી રોડ, પોરબંદર। તો આવા પ્રકારનો ડેટા તમને આપવામાં આવેલો છે, અને પછી તમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછશે કે દુકાનનું નામ શું છે, કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, ધ શોપ નેમ ઇઝ ગ્રાન્ડ ગાર્મેન્ટ સ્ટોર। પછી કહે છે કે વોટ ઇઝ ધ સ્પેશિયલ ઓફર, સ્પેશિયલ ઓફર શું છે, તો કે બાય ટુ ગેટ વન ફ્રી, ઓકે। ઓફર કેટલા દિવસ પૂરતી સીમિત છે, તો કે 15 દિવસ પૂરતી। સરનામું, તો કે આ સરનામું છે। તો આવા અલગ અલગ પ્રકારના બાળકો પ્રશ્ન પૂછશે,
મને આશા છે કે તમે સમજતા હશો કે આ ટોપિક કઈ તરફ જઈ રહ્યો છે અને તમારે કેવી રીતની આમાં તૈયારી કરવી પડે. ત્યારબાદ છે અહીંયા ચેક આપવામાં આવેલો છે, એ ચેકને તમે ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે. શું લખેલું છે? મિસ્ટર આર એમ પટેલ. તારીખ પણ ચેકની જોઈ લેવાની, 30/5/2006 એવું લખેલું છે. અને રૂપીસ 10,000 ઓનલી, ઓકે, ઓર બેરર. એના ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નારણપુરા, અમદાવાદ. અને અહીંયા ચેકનો નંબર પણ આપેલો છે, ડેટ પણ લખેલી છે, રકમ પણ લખેલી છે. હવે તમને શું પૂછશે કે વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? પહેલો પ્રશ્ન મોટા ભાગે આવો હોય છે, તો કે ધીસ ઇઝ અ ચેક. આ ચેક છે. હવે આમાં બાળમિત્રો ચેકનો સ્પેલિંગ તમને આવડવો જોઈએ, ના ખબર હોય તો જોઈ લેજો, કદાચ આવા પ્રકારનું પૂછી દે. વોટ ઇઝ ધ ચેક નંબર? તો ચેક નંબર અહીંયા આપેલો છે, આપણે લખવાનું. ધ ચેક નંબર ઇઝ 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7 8 9, આખો નંબર આપણે લખી દેવાનો. શું છે, કેમ આવો છે, આપણે વિચારવાનું નહીં, જેવું આપેલું હોય એવું લખી દેવાનું, ઓકે. ત્યારબાદ છે હાઉ મચ મની ઇઝ રિટર્ન ઇન ધીસ ચેક? ચેકમાં કેટલા રૂપિયા લખ્યા છે? 10,000 આપણને દેખાય જ છે, ઓકે, 10,000 રૂપીસ. તો આવા અલગ અલગ પ્રકારના આવશે, ઓકે. વેન વોઝ ધ ચેક રિટર્ન? ક્યારે ચેક લખવામાં આવ્યો, તેની તારીખ પણ આપણને આપેલી છે, તારીખ આપણે લખી દેવાની, ઓકે, કોના નામે છે વગેરે વગેરે, કઈ બેંકનો છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો આવા કોઈપણ પ્રકારનો નોન વર્બલ ટેક્સ તમને પૂછાઈ શકે છે, નોન વર્બલ ડેટા તમને પૂછાય. તો સૌથી પહેલાં આપણે એ જે દેશી ભાષામાં કહું તો કોઠો જે છે એનું એનાલિસિસ કરવાનું, એને સંપૂર્ણ વાંચવાનું. એકવાર ખબર ના પડે તો બે વાર વાંચો, પ્રશ્નને હજી 3 વાર વાંચો, સમજો શું કહેવા માગે છે. વેનથી પ્રશ્ન પૂછ્યો છે, સમય માગી રહ્યા છે, વેરથી પ્રશ્ન પૂછી રહ્યો છે, સ્થળ માગી રહ્યા છે, યા વોટ્સથી કઈ ડિટેલ માગી રહ્યા છે, એનો થોડોક સમજવાનો પ્રયત્ન કરો, આડેધડ ના કરશો કંઈ, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. અહીંયા તમે જોશો તો હજી એક બીજો ડેટા આપવામાં આવેલો છે. શું કહે છે? કે કલાલ, એવું આપણને અહીંયા આપવામાં આવ્યું છે. કે કલાલ ન્યૂઝ પેપર સપ્લાયર્સ, એટલે કે છાપાનું વિતરણ કરે છે. B37 શિવાલયા, વેજલપુર, અમદાવાદ, આવું લખેલું છે. મોબાઈલ નંબર પણ આપેલો છે, ધ્યાનથી જુઓ. ત્યારબાદ છે ડેટ આપેલી છે 1/5/2010, 1/6/2010, શ્રી રમેશભાઈ પટેલના નામે છે. એમના ઘરે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવે છે, જેમની 77 રૂપિયા કિંમત છે એક મહિનાની. દિવ્ય ભાસ્કર આવે છે, જેની 75 રૂપિયા કિંમત છે. સંદેશ છાપું આવે છે, 80 રૂપિયા. ગુજરાત સમાચાર 78 રૂપિયા. નવ ગુજરાત સમય 85 રૂપિયા. ટોટલ બિલ બન્યું 395 રૂપિયા, ઓકે. ટોટલ બિલ સિગ્નેચર કે કલાલ, જે છાપાવાળા ભાઈ જેમણે બિલ આપ્યું એમની સિગ્નેચર છે. કોણે છાપા આ બધા લીધા? રમેશભાઈ પટેલ. આ એક મહિનાનું બિલ છે, જો એક 5મા મહિનાની 1 તારીખથી 6ઠ્ઠા મહિનાની 1 તારીખ, એટલે એક મહિનાનું આ બિલ થયું કહેવાય, ઓકે. ચલો, વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? તો ધીસ ઇઝ અ ન્યૂઝ પેપર બિલ. ખ્યાલ ગયું? ફોર હાઉ મેની મંથ્સ ઇઝ ધીસ બિલ? કેટલા મહિનાનું છે? તો અહીંયા બાળમિત્રો આપણને જે તારીખ આપી છે 1/5/2010 થી 1/6/2010, એ જોતા જણાય છે કે એક મહિનાનું છે. તો આપણે શું લખીશું આની અંદર? કે ધીસ બિલ ઇઝ ફોર 1 મંથ. ત્યારબાદ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ઇંગ્લિશ ન્યૂઝ પેપર? ઇંગ્લિશ ન્યૂઝ પેપરનું શું નામ છે? તો કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. પછી કહે છે ઇન હુઝ નેમ ઇઝ ધીસ બિલ? આ બિલ કોના નામે છે? તો કે ધીસ ઇઝ રમેશભાઈસ બિલ. આ રમેશભાઈનું બિલ છે, કારણ કે આપણને ઉપર આપેલું હતું ને અહીંયા કોના નામનું, જેના નામનું હોય એનું લખેલું હોય, શ્રી રમેશભાઈ પટેલ, હે ને? તો એના આધારે આપણે નક્કી કરી શકીએ, ઓકે. ત્યારબાદ છે કે વોટ ઇઝ ધ 1 મંથ કોસ્ટ ઓફ ધ ગુજરાત સમાચાર? ગુજરાત સમાચારનું બિલ કેટલું છે? તો કે 78 રૂપિયા. એવી રીતે સંદેશનું, દિવ્ય ભાસ્કરનું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું, નવ ગુજરાતનું ટોટલ બિલ કેટલું છે? આ બધા પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછાઈ શકે છે, એટલે ખાસ એની તૈયારી તમારે કરવાની છે. તમારા ગ્રામરની અંદર આપેલા હોય તો એકવાર આવા પ્રકારના ડેટાનો અભ્યાસ કરી લો, જેથી કરીને પરીક્ષામાં તમને જવાબ આપવામાં સરળતા રહે. આમાં તૈયાર કશું કરવાનું હોતું નથી, અંદરથી જોઈને જવાબ લખવાનો હોય છે. થોડોક પ્રશ્નને સમજો, ખોટો જવાબ ન લખાઈ જાય એની તમારે સાવચેતી રાખવી જરૂરી છે. બીજો કોઈ ડેટા જોવો હોય તો હજી આપણે જોઈએ. તમને અહીંયા આપેલું છે, શું આપેલું છે જુઓ, કે આનંદ પુસ્તક ભંડાર, એવું આપેલું છે. આનંદ પુસ્તક ભંડાર,
रिंग रोड पालिका बाजार सूरत 50% ऑफ ऑन ऑल सेकंड हैंड बुक्स बधीज सेकंड हैंड बुक्स पर 50% ऑफ छे स्कूल टेक्सबुक नोटबुक्स ड्रॉइंग बुक्स एंड ऑल काइंड ऑफ स्कूल एंड ऑफिस स्टेशनरी मळशे एट्रेक्टिव गिफ्ट रहेशे एटले के आकर्षक गिफ्ट रहेशे ऑन परचेस अबो मोर देन ₹1000 1000 करता वधारे खरीदी करशो तो एक आकर्षक गिफ्ट पण मळशे। हवे प्रश्न शू पूछे व्हाट इज द नेम ऑफ द शॉप दुकाननुं नाम शू द नेम ऑफ द शॉप इज आनंद पुस्तक भंडार। वेर इज द शॉप सिचुएटेड शॉप क्या आई तो ये पण आपेलुं रिंग रोड पालिका बजार सूरत। आवा सरस मजाना बधा प्रश्नों तमने पूछशे व्हाट इज द डिस्काउंट ऑन सेकंड हैंड बुक्स सेकंड हैंड बुक्स पर केटलुं डिस्काउंट छे 50% डिस्काउंट छे एट्रेक्टिव गिफ्ट क्यारे मळशे 1000 करता वधारे खरीदी करशो त्यारे। तो आवा बधा सरस मजाना प्रश्नों तमने पूछे तमारे फक्त समझी विचारीने एनो जवाब आपवानो होय छे। ओके बीजा हजी डेटा तमारे जुवो होय तो अहींया ए पण डेटा आपेला छे आवा बधा प्रकारना डेटा छे तमे जोई शको छो अने आवा तो अढळक प्रकारना कही शकाय તેમ છતાંય તમારે આ બધું સંપૂર્ણ ભણવું હોય તો જોઈન અવર ક્રેશ કોર્સ ક્રેશ કોર્સની અંદર તમે જોડાઈ શકો છો માત્ર ₹199 ફીસ છે બરાબર। ઘણા બધા વિદ્યાર્થીઓ આનો લાવો લઈ રહ્યા છે તો તમે કેમ ચૂકો છો ઓકે ક્રેશ કોર્સમાં જોડાઓ આવા બધા પ્રકારનો અભ્યાસ જે છે એ તમને વિશેષ રીતે કરવા મળશે સંપૂર્ણ અભ્યાસક્રમનું રિવિઝન થશે અને તમે આસાનીથી પાસ થઈ જશો। तो आ बात करी आपणे नॉन वर्बल टेक्स तो ए प्रमाणे तमे परीक्षानी अंदर लखजो। फरी मळीश आवती वखते एक नवा वीडियो साथे आपणी मुलाकात थशे। सांभळवा बदल दिलथी आभार। गुड बाय जय हिंद।